फ्रेंड्स, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત જેમાં કૂટ પ્રશ્નો જે ચાલુ કર્યા હતા તેમાં સમ નંબર 7 માં જઈશું. વિદ્યાર્થી મિત્રો, મારી આ YouTube ચેનલમાં મેથ્સના વિડિયો તમને અચૂક ગમતા હશે તો પ્લીઝ તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે ગાઈસ, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. Don't forget this matter. Bye bye guys. હવે આપણે exercise number 2.2 ના sum number 7 માં જઈશું, જેમાં આપણે 8 ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો જે આપણને આપેલો છે 888. તો આપણે આ 3 ગુણિત શોધવાના છે. તો 8 ની ગુણિત 3 ક્રમિક સંખ્યા આપણે સૌ પ્રથમ ધારીશું x + 8 અને x + 8 + 8. હવે તમને એમ થશે કે 8 + 8 શા માટે? જો આપણે 8નો ઘડિયો બોલીએ તો આપણને બધાને ખબર છે 8 × 1 = 8 કરીએ, પછી આપણે 8 × 2 = કેટલા કરશું તો કે 16, એટલે આપણે 8ની અંદર શું એડ કર્યા તો કે 8. એટલા માટે આપણે ત્રીજી જે ગુણિત સંખ્યા છે એમાં લખેલું છે x + 8 + 8, એટલે આપણે 3 ગુણિતો આ પ્રમાણે મળશે x + 8 + 8 + 8, એટલે આપણે લાસ્ટ જે સમ છે એ આ પ્રમાણે મળશે x + 8 અને x + 16. હવે આપણે આ ત્રણેય ગુણિતનો સરવાળો મળે છે 888. તમે જોઈ શકો છો કે મેં કૌંસમાં તમને આપેલા છે, બ્રેકેટમાં લખેલું છે x + 8 + બીજા બ્રેકેટમાં લખેલું છે x + 16, અને બરાબરની જમણી બાજુએ જે આપણને સરવાળો આપેલો છે તે પણ લખેલો છે 888. હવે આ ત્રણેય બ્રેકેટ છે આપણે ખોલી નાખશું, એટલે x + 8 + 8 + 16 = 888. હવે 3x છે, સરવાળો થશે 3x, અને 16 + 8 કરતાં આપણે જવાબ મળશે 24, બરાબર આવશે 888. હવે 3x માંથી આપણે શું કરશું તો કે 3x ને આ બાજુ રાખી અને 888 - 24 કરીશું, એટલે મેં જમણી બાજુ સાઈડમાં લખેલું છે 24ને જબા લઈ જતા. હવે 888માંથી આપણે 24 બાદ કરતા મળશે 3x = 864. મિત્રો, આ બાજુ તમે જોઈ શકો છો કે 3x / 3 = 864/3. હવે મેં લખેલું છે બંને બાજુ 3 વડે ભાગતા, તો 3x / 3 માં 3 કટ થશે, અને 864/3 કરતા આપણે x = આન્સર મળશે 288. ઓકે ગાઈસ, આમ જે આપણે x ધારેલો હતો પહેલી સંખ્યાનો એ મળશે આપણને 288. હવે બીજી સંખ્યા આપણે x + 8 ધારી, એટલે 288 + 8 બરાબર મળશે આપણને 296. હવે ત્રીજી સંખ્યા આપણે ધારી છે x + 16, એટલે 288 + 16 બરાબર મળશે આપણે 304. ઓકે ગાઈસ, 304. હવે 3 ક્રમિક ગુણિત સંખ્યાઓ આપણને આ રીતે મળી 288 296 અને 304. ઓકે ગાઈસ, તો હવે આપણે 2.2 એક્સરસાઇઝના સમ નંબર 8 તરફ જઈશું. તેમાં તમારે ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ છે x + 1
અને x પ્લસ ટુ. ઓકે ગાઈસ, તો રકમ અનુસાર જે પહેલી સંખ્યા છે એને આપણે બે વડે ગુણવાના છે, બીજી સંખ્યાને ત્રણ વડે ગુણવાના છે અને ત્રીજી સંખ્યાને ચાર વડે ગુણવાના છે. અને જે આ ગુણિત છે એનો સરવાળો આપણે પરિણામ રૂપે 74 આવે છે. તો આ રીતે એની ઇક્વેશન બનશે 2 મલ્ટીપ્લાય, મેં બ્રેકેટમાં લખેલું છે, એક્સ પ્લસ 3 બ્રેકેટમાં લખેલું છે એક્સ પ્લસ 1 મલ્ટીપ્લાય 4 બ્રેકેટમાં લખેલું છે એક્સ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ આપણે મૂકીશું 74. હવે બ્રેકેટ ખોલતા જઈશું આપણે, એટલે 2x પ્લસ 3x પ્લસ 3 પ્લસ 4x પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 74. એટલે જે x વાળા પદો છે એનો સરવાળો આપણને મળશે 9x. 9x અને 8 પ્લસ 3 કરતા આન્સર આવશે 11 ઇઝ ઇક્વલ ટુ 74. હવે આપણે 11 છે એને જમણી બાજુ લઈ જશું, એટલે 9x ઇઝ ઇક્વલ ટુ 74 માઇનસ 11, એટલે આપણો આન્સર આવશે 9x ઇઝ ઇક્વલ ટુ 63. હવે આપણે બંને બાજુ 9 વડે ભાગાકાર કરીશું, 9x અપોન 9 ઇઝ ઇક્વલ ટુ 63 અપોન 9, એટલે 9 કટ થશે અને 9 ટેબલ બોલશો એટલે 9 7 આવશે 63, એમાં પણ 9 કટ થઈ જશે એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે આપણો 7. આમ મિત્રો આપણને પહેલી સંખ્યા મળી ગઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ 7. હવે આપણે બીજી ગુણિત ગોતવાનો છે, તે મળશે એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 8 અને ત્રીજી સંખ્યા બરાબર એક્સ પ્લસ 2 જે મળશે આપણને 7 પ્લસ 2 એટલે જવાબ આવશે આપણો 9. તો મિત્રો ચડતા ક્રમમાં રહેલી ક્રમિક 3 પૂર્ણાંક સંખ્યા બરાબર 7, 8 અને 9. ઓકે ગાઈસ, કેવી મજા પડી? કુટ પ્રશ્નો થઈ ગયા છે ને સાવ સરળ. હવે તો મિત્રો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય ગાઈસ.